नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 માં આજે આપણે પાઠ 12 નવા વર્ષના સંકલ્પો આપણે કાવ્ય 11 વડાવી 22 એ આપણે ઓનલાઈનમાં પણ છોડી દીધું અને વિડિયોમાં એની આઈડી સાથે આપણે પૂર્ણ કરી દીધું છે. બરોબર, તો હવે નવા વર્ષના સંકલ્પો. તો આ પાઠની અંદર નવા વર્ષના સંકલ્પોમાં મેં તમને ઓનલાઈનમાં તો સમજાવ્યું છે કે એના લેખક છે બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી. એમનું ઉપનામ છે ઠોઠ નિશાળી અને ઠોઠ નિશાળી નામ કેમ પડ્યું હતું એ પણ મેં તમને પહેલા द्रोणाचार्य सिंहासन नामना हास्य निबंधो अथवा निबंध संग्रह लखवानो प्रयत्न कर्यो छे. हवे हास्य निबंध एटले कोई पण साहित्यमांथी हास्य उत्पन्न थतुं होय તેને હાસ્ય નિબંધ કહેવાય. અને આપણે બધાને ખબર છે કે નિબંધ શબ્દનો અર્થ શું થાય. નિબંધ, નિબંધ એટલે કે જેને કોઈ પણ પ્રકારનું બંધન નડતું નથી તેને નિબંધ કહેવાય. અને આ નિબંધ પણ પાછું કેવો છે, હાસ્ય નિબંધ, કે આ નિબંધોમાંથી આપણને હાસ્ય ઉત્પન્ન થાય છે. હવે તમને બધાને ખબર હોય કે ઓનલાઈનની અંદર મેં તમને નવા વર્ષના સંકલ્પો, તો લેખક અહીં એવું કહેવા માંગે છે કે નવું વર્ષ અને દિવાળી પૂર્ણ થઈને નવા વર્ષ પછી મનુષ્ય જીવનમાં કેવા કેવા સંકલ્પો કરે છે. પણ આ પાઠની અંદર એવું છે કે સંકલ્પ કરવો પણ જો એ પાળી ના શકીએ ને એ બહુ મોટામાં મોટી આપણી ભૂલ છે, કાં તો આપણી નબળાઈ છે. કે મનુષ્ય એની એક મોટી નબળાઈ છે કે એ સંકલ્પ તો કરી લે છે પણ એ સંકલ્પને પૂર્ણ કરવાનો પ્રયત્ન ક્યારેય પણ કરી શકતો નથી. એને મનમાં એવું થાય છે કે આજે મેં આ ભૂલ કરી તો આવતીકાલે મને સુધારી દઈશ, પણ એ પ્રયત્ન કરતો નથી ને ફરીને ફરી એની જ ભૂલો કરતો રહે છે. એટલે દુનિયાની અંદર જો સંકલ્પ કરવો હોય તો એ સંકલ્પને પૂર્ણ કરવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. તો આપણે જોઈશું કે આ પાઠની અંદર, પહેલાં તો મેં ઓનલાઈનમાં કરી દીધું છે પણ તમને હું ટૂંકમાં સમજાવી દઉં કે નવા વર્ષના સંકલ્પોની અંદર લેખક કેવા કેવા સંકલ્પો કરે છે. તો કે રોજ વહેલા ઉઠવું, પછી નિયમિત નોંધપોથી લખવી, કસરત ન કરી હોય તે દિવસે જમવું જ નહીં, ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાઢવું, 3 કલાક વાંચવું અને ગીતાનો રોજ 1-1 શ્લોક તૈયાર કરવો અને દરરોજથી સવારથી માંડીને સાંજ સુધી જેટલો પણ પાઈ પાઈનો હિસાબ હોય એ પાઈ પાઈનો હિસાબ રાખવો, આવા સંકલ્પો કરે છે. હવે એમાં કહે છે કે લેખક એવું છે કે મનુષ્ય જન્મથી જ મહાન હોતો નથી પણ એને મહાન બનવા માટે એને અનેક સંકલ્પોને પાર કરવા પડે છે. તો આમાં સૌથી પહેલો સંકલ્પ લેખક કરે છે, પહેલાં તો હું તમને ટૂંકમાં જ કહી દઉં કે સૌથી પહેલા લેખક એવો સંકલ્પ કરે છે કે મારે વહેલા ઉઠવું. કે દુનિયાની અંદર જો આપણે વહેલા ઉઠીએ, 7 ની જગ્યાએ 5 વાગે ઉઠીએ તો 72 કલાક બચે અને 72 કલાકને 50 વર્ષ ઉઠવાનું બચે અને 50 વર્ષની જિંદગીમાં 36 કલાક બચે જો આપણે વહેલા ઉઠીએ તો. એટલે તો ગુજરાતીમાં કહ્યું એ કીધું છે કે સવારે જે પ્રભાત પહેલાં એટલે કે સૂર્ય પહેલાં જે ઉઠે એને વીર કહેવાય, બરાબર છે, અને જે સૂર્ય ઉગી જાય પછી પથારીમાંથી ઉઠે એ આળસુ કહેવાય. કારણ કે દુનિયાની અંદર કશું પ્રાપ્ત કરી શકતો નથી. અને જો તંદુરસ્ત રહેવું હોય, નિરોગી રહેવું હોય તો સાંજે વહેલા જમી લેવું ને વહેલા સુઈ જવું અને સવારે વહેલા ઉઠવું, તો તે વ્યક્તિને કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી. માટે તમે કહે છે કે મારે વહેલા ઉઠવું, પણ વહેલું ઉઠવું કેવી રીતે, એટલે ઉઠવાનો તો પ્રયત્ન કરે છે પણ એ ઉઠી શકતા નથી. હવે નક્કી કરે છે કે ચલો હવે મારે સંકલ્પ કરવો છે તો કયા દિવસથી કરું, તો 50 વર્ષના દિવસથી કરું. એટલે 50 વર્ષના દિવસે તો 5 વાગે ઉઠાયું, કારણ કે તે દિવસે તો 9 વર્ષ હોય એટલે બધા જ વહેલા ઉઠી ગયા હોય એટલે ઉઠી જાય છે. પછી અમે નક્કી કર્યું કે બીજની સવારે 7:30 વાગે ઉઠ્યા, કારણ કે નવા વર્ષના આગલા દિવસે બધા મહેમાન જ્યાં છે એમાં થાકી ગયેલા એટલે બીજા દિવસે 7:30 વાગે ઉઠે છે. એટલે અમે નક્કી કર્યું કે ચલો 7:30 તો ઉઠ્યો, બરાબર છે, હવે ફરી બીજા દિવસે હું 5 વાગે ઉઠવાનો પ્રયત્ન કરીશ. એ દિવસે પણ 5 વાગે ઉઠી શકતા નથી. એટલે પછી એ નક્કી કરે છે કે ચલો લાભ પાચન સુધી તો વહેલા દિવાળી જ પડે, એટલે લાભ પાચન સુધી જો વહેલા ના ઉઠે એટલે પછીથી સંકલ્પ લઈએ તો ચાલે, પણ કે મારાથી એમ એમ તો ઉઠાતું નથી એટલે મારે એના માટે એલાર્મ ગોઠવવું પડે. એટલે એમણે શું કર્યું, છઠની સવારે 8 વાગે ઉઠ્યા અને 7મના દિવસે એમણે સંકલ્પ કર્યો કે હવે તો હું એલાર્મ ગોઠવી દઉં. એટલે એમણે એલાર્મ ગોઠવવામાં ધ્યાન રાખ્યું, તો એમણે એલાર્મ ગોઠવ્યું તો શું થયું, ઘડિયાળ જ બંધ પડી ગયું અને તે દિવસે વહેલા ઉઠી શક્યા નહીં. અને કાર્તિકી પૂર્ણિમા સુધી તો એમણે ઘડિયાળનું સમારકામ કરવાનું જ કામ ચાલ્યું અને પડવાની રાત્રે ગોઠવ્યું, પણ પડવાની રાત્રે એમણે ગોઠવ્યું તે ચા મૂકવાનું જ ભૂલી ગયા અને તે દિવસે પણ એક સમયસર ઉઠી શક્યા નહીં. એટલે એમણે જે વહેલા ઉઠવાનો જે સંકલ્પ તે સંકલ્પ ત્યાં મરી પગાર્યો. પછી એમણે અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા
आइडियल जे छे आपणे फरीना